નમસ્કાર દોસ્તો ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જોઈએ એના પહેલાં જો હજી તમે આ ચેનલમાં જોડાયા ન હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ થાયેલા સમાચાર દોસ્તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં પચીસ જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન છે પચીસ છવ્વીસ સત્યાવીસ જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે પવનને કારણે ઠંડી અનુભવાઈ શકે છે દોસ્તો વરસાદની વાત કરીએ તો ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન હિમાલયના પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચવાની શક્યતા છે જેના કારણે ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે ત્રેવીસ અને છવ્વીસ જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટા છવાયા કરા પડવાની પણ શક્યતા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો તેરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવવાનો છે જોકે તે પહેલાં હલચલ તેજ થઈ ગઈ છે અને તમામ રાજ્યોમાં જમીનના રેકોર્ડની ચકાસણી ઝડપી કરવામાં આવી છે લાભાર્થીની યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોને બાકાત રાખવામાં આવ્યા છે અહેવાલો મુજબ દોસ્તો તેરમો હપ્તો એકત્રીસ જાન્યુઆરી પહેલાં રિલીઝ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણત્રીસ જાન્યુઆરીએ મન કી બાત કરવાના છે એવી અપેક્ષા રાખવામાં આવી છે તે દિવસે પીએમ કિસાન યોજનાની રકમ જાહેર થઈ શકે છે દોસ્તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલમાં નવા હોય તો નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં તોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર